બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળાની. રાજપીપળા ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ મેળો યોજાયો. આવી રહી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ભારત સૌથી વધુ હલકા તૃણ ધાન્ય પાકો જેવા કે નાગલી, રાગી, વરી, કોદરી, કાંગ, બંટી અને ચીણો પકવતો દેશ છે, જેમાં મોટા ભાગના મિલેટ્સ પાકો આદિવાસી વિસ્તારોના જંગલમાં જોવા મળે છે, જેને વર્ષો પહેલાં આપણા પૂર્વજો આ ધાન્ય સંગ્રહ કરીને ઉપયોગમાં લેતા હતા. આજે કેટલાક લોકો વધુ કમાણી અને રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરીને જમીનનો બગાડ જોવા મળી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂત મિત્રોને મિલેટ્સ ધાન્ય પાકોને ઉત્પાદન કરવા માટે આહ્વાન કરી રહ્યા છે, જેનાથી જમીનનું સ્વાસ્થ્ય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂત મિત્રોના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવતા થયા છે. દીપક ચકતાપ, ZS TV, રાજપીપળા. આજરોજ રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાનો આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય 2023 એટલે કે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત એક ખેડૂતો માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 400-500 જેટલા નાંદોદ તાલુકાના ખેડૂતોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને એમને અલગ અલગ રીતે કેવી રીતના ખેતી માટે જુવાર છે, બાજરી છે, બંડી છે, કોદરી છે, મોર્યું છે, આ બધા ધાન્ય કેવી રીતના પકવી શકાય અને એનું ઉત્પાદન કેવી રીતના વધારે લઈ શકાય તેમ અંગેનું માર્ગદર્શન પણ તેમને આપવામાં આવ્યું છે. અને આના થકી એમના જીવનને પણ કોઈપણ જાતનો રોગ ન થાય અને એમને કોઈ જીવન પણ સમૃદ્ધ બને, સુખી બને એ માટે તેમને અલગ અલગ કેવી રીતના એનું ખાતરનું કેવી રીતના ઉપયોગ કરવાનું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને આના થકી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શ્રી અન્ન યોજના જાહેર કરી છે એનું પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. અને સાથે સાથે એમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પણ એમને દરેક ખેડૂતના ખાતામાં દર મહિને દર વર્ષે એમના ખાતામાં 6,000 રૂપિયા જેવા આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ પોતાના બિયારણ માટે કે ખેતરમાં ખાતર લાવવા માટે ઉપયોગ કરી શકે છે. તો આ યોજનાઓની વિસ્તૃત માહિતી એમને આપવામાં આવી છે. અને મિલેટ વર્ષમાં જાડા ધાન્યનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ જે જાડા ધાન્યનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે એના અંગેનું એમને જાણકારી આપીને આપણે પણ આપણા જીવનમાં મિલેટનો ઉપયોગ વધુમાં વધુ કરીએ તો જીવનમાં કોઈપણ જાતના રોગ થવાની શક્યતાઓ ઓછી બની જાય છે. અને સાથે સાથે નાના બાળકો કે જે લોકો અત્યારે જુવાર, બાજરી કે બંટી બાજરોનો ઉપયોગ નથી કરતા તો આવા નાના બાળકોને પણ પોષણ વધુ મળી રહે અને કુપોષિતમાંથી આપણે એમને સુપોષિત કરી શકીએ એ ખૂબ જ જરૂરી છે. તો એ અંગેનું પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જાહેર આમંત્રણ. રાંતિજ ખાતે ખેતરવાડામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે. તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાડા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિક બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરંત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિ સ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજોપ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી શાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જયમાળી પરિવાર. શુભ સ્થળ છે શ્રી ખેતરવાડા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, શાંતિજ જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461.
રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાડી મેલરીમાના ગામે. તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા આવો. આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેલરીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ ખેતરવાડી મેલરી માતાના ગામે. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિ શહેરમાં શ્રી ખેતરવાડામાં મેળડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના